भगवानी कई रीते विष्णु भगवान ने सुदर्शन चक्र आप्यू। एक बार भगवान विष्णु भगवान शिव ने भजी रहा था। तेओ महादेवना हजार नामनु स्मरण करी रहा था अने प्रत्येक नाम साथे तेओ एक एक पुष्प पण अर्पण करी रहा था। महादेव विष्णु भगवानना आ जापथी प्रसन्न थई गया, परंतु तेमनी भक्तिनी हजी वधारे कसोटी करवानुं तेमणे नक्की कर्युं। भगवान शिवे विष्णु पासे रहेला हजार फूलोमांथी एक फूल काढी लीधो। विष्णु भगवानने तो आ वातनी कोई ज खबर न हती। आथी जेवुं विष्णु भगवाने हजारमुं नाम लीधुं અને હજારમું પુષ્પ મૂકવા ગયા ત્યાં જ તેમને ખ્યાલ આવ્યો કે પુષ્પ તો હતું જ નહીં। આથી એક પુષ્પ શોધવા જવાને બદલે તેમણે સીધી જ પોતાની એક આંખ પુષ્પ તરીકે મહાદેવને અર્પણ કરી। આથી ભગવાન શિવે ખૂબ જ પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુને વરદાન માંગવા કીધું। ત્યારે વિષ્ણુ ભગવાને મહાદેવને એવી પ્રાર્થના કરી કે મહાદેવ મને એવું કંઈક આપો કે જેનાથી હું અસુરોને હરાવી શકું, પરાજિત કરી શકું। ત્યારે ભગવાન શિવે તેમને કહ્યું કે હું તને એક એવું ગોળ શસ્ત્ર આપીશ કે જેનાથી તું બધા જ શત્રુઓને જીતી શકીશ। ભલે ને ગમે તેટલા દાનવો તારા પર આક્રમણ કરવા આવે, તું આ એકમાત્ર શસ્ત્રથી જ તે બધાને એક સાથે પરાજિત કરી શકીશ। તે શસ્ત્રનું નામ હતું સુદર્શન ચક્ર। જ્યારે ભગવાન કૃષ્ણએ પૃથ્વી પર અવતાર લીધો ત્યારે ભગવાન વિષ્ણુએ તેમને સુદર્શન ચક્ર આપ્યું, કેમ કે કૃષ્ણ ભગવાન એ વિષ્ણુ ભગવાનના અવતાર છે। આવી જ બીજી અનેક રોચક વાર્તાઓ સાંભળવા માટે જુઓ અમારી YouTube ચેનલ સેવ એન્ડ એન્જોયડ સ્ટોરીઝ।